બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની હાલત પાણી વગર દિવસેને દિવસે બદતર થઈ ગઈ છે. હવે દિવસ પણ દૂર નથી કે ધાનેરા તાલુકાના ખેડૂતોને પોતાનું ખેતર છોડી હિજરત કરી અન્ય ગામડા તરફ જવું પડે તેમ છે. દિવસેને દિવસે પાણીના તળ પણ નીચા જઈ રહ્યા છે, જેથી હવે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામડામાં માત્ર ચોમાસુ ઋતુમાં જ વાવેતર થાય તેવી હાલત બની છે. વર્ષો વર્ષ પાણીથી ભરેલા રહેતા તળાવો પણ હવે સુકાઈ રહ્યા છે. પાણીમાં રહેતા જીવો પણ મોતને ભેટી રહ્યા છે. આવું જ એક તળાવ ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલું છે. આ તળાવમાં પાણી વર્ષના 365 દિવસ ભરેલું રહેતું હતું, જેનાથી આ તળાવમાં કાચબાની સંખ્યા પણ વધારે હતી. જોકે આ વર્ષ ઉનાળાની શરૂઆતમાં જ તળાવના પાણી સુકાઈ જતા તળાવમાં રહેલા કાચબા મોતને ભેટી રહ્યા છે. આ હકીકતની જાણ ધાનેરાની સેવાભાવી સંસ્થાને થતાં આ તળાવને ફરી જીવંત કરવા માટે ટેન્કર દ્વારા તળાવમાં પાણી નાખી કાચબાઓને જીવનદાન આપવામાં આવ્યું છે. એના કારણે કાચબાઓ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા હતા, તો સંસ્થાઓને સેવાભાવી લોકોને જાણ થઈ અને સતીશભાઈ અમને ખાસ માહિતી આપી, તો ટીમ સાથે અહીંયા આવ્યા અને સવારથી જ આજે 50 જેટલા ટેન્કરો અહીંયા આપણે ખાલી કર્યા છે, જેથી ભેજવાળી જમીન રહે અને કાચબાઓનું જીવન જળવાઈ રહે. હવે આગામી સાહેબે જે એસડીએમ સાહેબે જે અમને વાત કરી છે અને તંત્રે જે વાત કરી છે, તો આગળ એક નક્કર પગલાં લઈ અને કાચબાનું જીવન બચે એવા પ્રયત્નો અમે બધા સાથે મળીને કરીશું. અત્યારે ધાનેરા તાલુકાના મોટાભાગના તળાવો પાણી વગર સુકાઈ ગયા છે, ત્યારે રામપુરા છોટા ગામના તળાવમાં પાણી નાખવા માટે ધાનેરા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરાતા ધાનેરા પ્રાંત અધિકારી તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારી પણ રામપુરા છોટા ગામે આવી રૂબરૂ મુલાકાત લીધી હતી. રામપુરા છોટા ગામે આવેલ તળાવના પાણી સુકાઈ જાય તે બાબતે સંબંધિત અધિકારીઓને પણ સૂચના અપાઈ હતી. આજે રામપુરા ગામ છોટા, તેમાં કાચબાઓ પાણીના અભાવના કારણે દૂર જઈ રહ્યા હોવાની તથા તેમને તકલીફ પડતી હોવા અંગેની રજૂઆત અમને અહીંની સંસ્થાઓ અને ગામના લોકો મારફત મળેલ હતી. તેની તપાસ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમે આવેલ છીએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ સાથે મળીને પૂરતી જાણકારી લીધેલી છે અને જે હેબિટેટ પ્રિઝર્વ થાય કાચબાઓનું તેના માટે સંબંધિત વિભાગોનું ધ્યાન દોરી નીતિ નિયમો મુજબ જે કંઈ થઈ શકતું હશે તે એની કાર્યવાહી ચાલુ છે અને બહુ ટૂંક સમયમાં આનો રસ્તો નીકળી જશે. હાલ ગામ લોકોએ અને સંસ્થાઓએ સાથે મળીને અહીંયા પાણીના ટેન્કર્સ થી પાણી ઉપલબ્ધ કરાયું છે, જેથી હાલ પૂરતું જે કાચબાઓ છે એમને રાહત આપી શકાય.